વિદ્યાર્થી મિત્રો ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી કે જે ધોરણ ચારના ગુજરાતી વિષયની છે તેમાં જુલાઈ માસના પેપરનું સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને હા વિડીયો ચાલુ કરતા પહેલાં આ વિડીયોની લિંક તમારા મિત્ર મંડળ અથવા તો ફેમિલીમાં બીજા વિદ્યાર્થી હોય તેને મોકલી આપો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો લાભ લઈ શકે પ્રશ્ન નંબર એક આપેલા અક્ષરનો ઉપયોગ કરીને પાંચ શબ્દ બનાવવાના છે તો તેમાંથી બનતા પાંચ શબ્દો મેં લખેલા છે કપૂર પછી બીજું સાગર ત્રીજું રમ ચોથું જંગલ પાંચમું ગાઢ છઠ્ઠું વરસાદ સાતમું લખોટી આઠમું પતંગ અને મરચું આમાંથી તમારે કોઈ પણ પાંચ શબ્દ જાતે લખી લેવાના છે પ્રશ્ન નંબર બે કંસમાંથી યોગ્ય શબ્દ લઈ ખાલી જગ્યા પૂરો અને કંસમાં આપેલા શબ્દો છે અને કે તેથી પણ અને છતાં હવે આમાંથી પહેલું જોઈએ રામ ખાલી જગ્યા સીતા વનમાં ગયા તો ખાલી જગ્યાના જવાબમાં આવશે અને રામ અને સીતા વનમાં ગયા બીજો સવાલ મારે તો વહેલા ઉઠવું હોય છે ખાલી જગ્યા ઉઠાતું જ નથી તો ખાલી જગ્યામાંથી આપણે અહીં પણ લઈએ તો જવાબ આવશે મારે તો વહેલા ઉઠવું હોય છે પણ ઉઠાતું જ નથી ત્રીજું તાવ આવ્યો હતો ખાલી જગ્યા અશક્તિ લાગે છે હવે આપણને તાવ આવ્યો હોય તેથી અશક્તિ લાગે માટે ખાલી જગ્યાના જવાબમાં આવશે તેથી પછી જોતું આ વાર્તા બધાને ગમે ખાલી જગ્યા ના પણ ગમે તો એક વાર્તા છે એ બધાને ગમે અને ન પણ ગમે માટે ખાલી જગ્યાના જવાબમાં આવશે અને પાંચમો હું ઘરેથી વહેલો નીકળ્યો ખાલી જગ્યા મોડો પડ્યો તો ખાલી જગ્યામાંથી આપણે પણ વાળો શબ્દ લઈએ તો હું જવાબ આવશે હું ઘરેથી વહેલો નીકળ્યો પણ મોડો પડ્યો પ્રશ્ન નંબર ત્રણ નીચેના ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો તેમાં પહેલો છે કોશેટોમાંથી બહાર આવેલું એટલે શામાંથી બહાર આવવું તો તેનો જવાબ આવશે ઈંડામાંથી બહાર આવવું એટલે જવાબ આપણો બનશે કોશેટોમાંથી બહાર આવવું એટલે ઈંડામાંથી બહાર આવવું બીજો સવાલ ઘણા બધા પતંગિયાને રમતા જોઈ પતંગિયાના મનમાં શો વિચાર આવ્યો હશે તો તેનો જવાબ આવશે પતંગિયાને રમતા જોઈ પતંગિયાના મનમાં વિચાર આવ્યો હશે કે મારે પણ આ પતંગિયા સાથે રમવું છે ઘાસમાં ગુલાટીયા ખાવા છે પણ કોઈ મારી સામે જોતું જ નથી ત્રીજું પતંગિયા સામે કેમ કોઈ જોતું નહીં હોય તો તેનો જવાબ આવશે પતંગિયા સામે કોઈ જોતું નહીં હોય કેમ કે પતંગિયું ખૂબ જ નાનું છે તે ઉડી પણ શકતું ન હતું ચોથું રેસ લગાવવી શબ્દ વાપરી નવું વાક્ય લખો તો તેનું નવું વાક્ય બનશે જો મારા મિત્રો સાથે સાયકલની રેસ લગાવી પછી પાંચમું દિવસ દિન તો દિવસ તો બાગનું સમાનાર્થી થાય બગીચો આગળનો સવાલ પ્રશ્ન નંબર ચાર તમને ગમતો શબ્દ ખાલી જગ્યામાં લખી અર્થ સમજાય તે રીતે વાક્ય પૂર્ણ કરો તેમાં પહેલું છે એક હતું ખાલી જગ્યા તો તેમાં આપણે લખીએ જંગલ એક હતું જંગલ બીજું મને ખાલી જગ્યા ખૂબ ગમે તમને શું કરવું ગમે તો મને તો વાંચવું ખૂબ ગમે છે મેં લખ્યું છે મને વાંચવું ખૂબ ગમે ત્રીજું મારી નિશાળમાં ખાલી જગ્યા છે તમારી નિશાળમાં શું છે તો તમારે લખવાનું છે મારી નિશાળમાં મેદાન છે જોતું બગીચામાં ખૂબ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે બગીચામાં ખૂબ ફૂલ હોય છે પાંચમું મારી આસપાસ ખાલી જગ્યા તો તેનો જવાબ આવશે મારી આસપાસ વનરાજી પ્રશ્ન નંબર પાંચ તમારા માટે એક નવું દફતર ખરીદવાનું છે તો તેવું તે કેવું હશે તેના વિશે પાંચ વાક્ય લખો તો તેનો જવાબ આવશે મારા દફતરનો રંગ ગુલાબી હશે ત્યારબાદ મારા દફતરની અંદર ચારથી પાંચ ખાના દરેક ખાનામાં હું મારી બુક ચોપડી નાસ્તાનું બોક્સ કંપાસ મૂકવા માટે અલગ અલગ ખાનામાં ગોઠવીશ મારું દફતર બધા મિત્રો કરતાં સારું એટલે કે ખૂબ જ સુંદર હશે અને મારા દફ્તરમાં સાઈડમાં એક વોટર બેગ માટેનું ખાનું પણ હશે મારું દફ્તર મને ખૂબ જ ગમે છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર